કોરોનાની મહામારી વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા રામેશ્વર પતંજલિ મેગા સ્ટોરમાં કોરોના સામે લડવા ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો માટે સેનેટાઇઝ બૂથ તૈયાર કરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે। શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે। સુરતમાં પોઝિટિવ કેસોનો આંક 600 ને પાર થઈ ગયો છે, જેને લઈને લોકડાઉન વધારવામાં આવ્યું છે। અને આ બધા વચ્ચે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ઘરમાં જ સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। પરંતુ લોકડાઉન વચ્ચે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લોકો દોડાદોડ કરી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી। સાથે જ લોકો એકબીજાના સંક્રમણમાં આવતા કોરોનાના કેસ વધવાનો ભય રહે છે। ત્યારે સુરતના એક મેગા સ્ટોરની કામગીરી સરાહનીય છે। કતારગામ વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીમાં આવેલા રામેશ્વર પતંજલિ મેગા સ્ટોર દ્વારા ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો માટે સેનેટાઇઝ બૂથ તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ સ્ટોરમાં પ્રવેશતા લોકોના હાથ પણ સેનેટાઇઝ કરવામાં આવે છે। આ ઉપરાંત સ્ટોરમાં ખરીદી કરતી વેળાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે અને સ્ટોરમાં આવતા લોકોની માહિતી પણ નોંધવામાં આવે છે। જો આજ પ્રમાણે દરેક સ્ટોર કાર્ય કરશે તો કોરોનાને ચોક્કસ હરાવી શકાશે। મારું નામ મહેશકુમાર ભીમજીભાઈ ગોંડલિયા। કતારગામ રોડ ઉપર પારસ સોસાયટીની અંદર અમારું રામેશ્વર પતંજલિ મેગા સ્ટોર આવેલું છે, જેની અંદર અમે જે આજે કોરોના મહામારીના હિસાબે સ્વરક્ષા માટે જે સેનેટાઇઝ કરવાની વાત છે એના માટે અમે સ્પેશિયલી એક સેનેટાઇઝ કેબિન મૂકેલું છે, જે ગ્રાહકોની સુવિધા માટે, અમારા સ્ટાફની સુવિધા માટે, આમ તો આપણા સૌની સુવિધા માટે જે ફૂલ બોડી સેનેટાઇઝ કરે છે। ત્યાર પછી ગ્રાહક જ્યારે એન્ટ્રી કરે છે એવા સમયે અમે ગ્રાહકનું નામ, મોબાઈલ અને એનું એડ્રેસ લખીને એક રજિસ્ટર બનાવેલું છે। પ્લસ અમે હેન્ડ હાથને પણ સેનેટાઇઝ કરી અને ગ્રાહકોને અંદર એન્ટ્રી આપીએ છીએ। અંદર એન્ટ્રી આપ્યા પછી પણ ગ્રાહકોને સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને પર્સનલ ડિસ્ટન્સિંગનું ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું, પ્લસ જે કોઈ પ્રોડક્ટને ટચ કરે છે તો બિનજરૂરી બીજી કોઈ પ્રોડક્ટને ટચ કરવી નહીં, જે વસ્તુ ખરીદવા માટે આવ્યા છે એ જ વસ્તુને હાથમાં લઈ અને ડાયરેક્ટ એના જે કંઈ વસ્તુની અંદર મૂકી દેવી, તો આ બધી વસ્તુનું અમે પ્રોપર ધ્યાન રાખીએ છીએ। આના સિવાય અમારા પતંજલિ સ્ટોરની અંદર જે સ્વદેશી પ્રોડક્ટ છે બાબા રામદેવની, એ 1600 કરતાં વધારે પ્રોડક્ટ છે। ત્યાર પછી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે। આ ઉપરાંત આયુર્વેદિક ઔષધિઓ અને રોગપ્રતિકારક શક્તિ માટે અનેક પ્રકારના ઉકાળાઓ ઉપલબ્ધ છે। સ્ટોરનો સમય સવારે 7 થી 10 સુધીનો રહે છે, જે સરકારના નિયમ પ્રમાણે અમે ઓપન રાખ્યો છે। એકચ્યુઅલી બાબત માટે હું એટલું જાણતો નથી, પણ જે ઉપર છેલ્લી વાતો સાંભળી એના પરથી એવું લાગ્યું મને કે કેમિકલના ઘણા બધા પ્રકાર આવે છે સેનેટાઇઝની અંદર, એમાં અમે તો બહુ સુપર ક્વોલિટી યુઝ કર્યું છે। પ્લસ જ્યારે સેનેટાઇઝ કેબિનની અંદર જઈએ ત્યારે મોઢા પર માસ્ક હોવું કમ્પલસરી છે, કારણ કે જો માસ્ક નહીં હશે તો મોઢા દ્વારા અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા નાકથી જે સ્પ્રે થાય છે અંદર જવાના ચાન્સીસ છે। તો તમારો જે સવાલ છે એનો પ્રોપર તો મારી પાસે સોલ્યુશન નથી, પણ કદાચ બની શકે, પણ એની સાવચેતી રૂપે પગલાં આપણે લેવા જોઈએ કે માસ્ક મોઢા પર રાખવું જરૂરી છે।